नमस्कार दर्शक मित्रों, लोकशाही शासन व्यवस्था में प्रजाना प्रतिनिधि तरीके चूंटाईने आवेला धारासभ्यश्रीओ विधानसभा गृह में लोक प्रश्नों ने वाचा आपे छे अने आ रीते राज्यना विकास माटेनी नीतिओ घड़ाय छे, निर्णयो लेवाय छे अने प्रजाना प्रश्नोनुं सुखद निराकरण पण आवे छे। दर्शक मित्रों, 15मी गुजरात विधानसभाना बीजा सत्रमां अंतिम दिवसे हाथ धरायेली कार्यवाहीना संकलित अंशो साथे अमे उपस्थित थया छीए कार्यक्रम लोकशाहीना धबकारामां। तो आवो निहाळीए लोकशाहीना धबकारा। कच्छ जिल्लामां रायपनिंग एकम सहाय अंगे ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણકુમાર માળીએ પ્રશ્ન પૂછ્યો હતો। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। 31/12/2022 ની સ્થિતિએ ફળ પકવવા માટેનું રાઇપનિંગ એકમ ઊભું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય ચૂકવવામાં આવે છે કે કેમ, અને જો હા તો એને સહાય પેટે કેટલા ચૂકવવામાં આવે છે, અને કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષની અંદર રાઇપનિંગ એકમ ઊભા કરવા માટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે? માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્યના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ રાજ્યનું સુકાન સંભાળતા હતા ત્યારે રાજ્યના બાગાયતી પાકોની વધુમાં વધુ નિકાસ થાય, આ પાકોની ગુણવત્તા જળવાઈ રહે એટલા માટે બાગાયતી પાકોમાં રાઇપનિંગ યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળે એના માટેની આ યોજના દાખલ કરી છે। માનનીય અધ્યક્ષ શ્રી, બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને તેના દ્વારા ઉત્પાદિત થતા બાગાયતી પેદાશોના સારા ભાવ મળી રહે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત, સ્વાસ્થ્યને હાનિકારક કેલ્શિયમ કાર્બાઇડ જેવા તત્વોથી બચાવી શકાય એ હેતુસર આવા ફળોને રાઇપનિંગ ચેમ્બરમાં પકાવવામાં આવે। માનનીય અધ્યક્ષ શ્રી, ફળ પાકો જેવા કે કેરી, કેળા, પપૈયા વગેરેને ઝાડ પરથી ઉતાર્યા બાદ ઉપયોગ કરતા પહેલા કૃત્રિમ રીતે પકવવામાં આવતા હોય છે, આવા ફળ પાકોને વૈજ્ઞાનિક પદ્ધતિથી પકવવામાં આવે તે માટે રાઇપનિંગ ચેમ્બરો ઊભી કરવા સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવે છે। માનનીય અધ્યક્ષ શ્રી, આ રાઇપનિંગ ચેમ્બરોમાં ફળો પકાવવાથી સ્વાસ્થ્યને નુકસાન થતું નથી, આ ઉપરાંત ફળ એક સરખા અને વહેલા પાકે છે, પાક્યા બાદ વજનમાં ઘટાડો થતો નથી અને એનો રંગ અને સ્વાદ પણ સારા રહે છે। આમ આ રાઇપનિંગ ચેમ્બરમાં પકવતા ફળો એક સરખા અને વહેલા સમયસર પાકી શકતા હોવાથી બજારમાં એનો ભાવ પણ વધારે મળે છે અને એના પરિણામે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે। વ્યક્તિગત લાભાર્થીઓ, એપીએમસી, સરકારી સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, માનનીય અધ્યક્ષ શ્રી, કુલ 2 રાઇપનિંગ એકમો ઊભા કરવા માટે 70,50,000ની સહાય આ સ્થિતિએ ચૂકવવામાં આવી છે। માનનીય કેશુભાઈ, માનનીય અધ્યક્ષશ્રી, હું જે રીતે રાઇપનિંગ એકમ માટે બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી સહાયનું ધોરણ શું છે અને કઈ પદ્ધતિથી એ સહાય આપવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, રાઇપનિંગ એકમ માટે બાગાયત ખાતા દ્વારા આપતી સહાય આ એકમ ઊભું કરવા માટે લાભાર્થી દીઠ મહત્તમ 300 ટન સુધી મહત્તમ ₹300,00,000 પ્રતિ એકમ ખર્ચને ધ્યાનમાં રાખી અને સહાય ચૂકવવામાં આવે છે। માનનીય અધ્યક્ષ શ્રી, સામાન્ય વિસ્તારમાં લાભાર્થીને એકમ ખર્ચના 50% લેખે સહાય ચૂકવાય છે અને 150 લાખ સુધીની સહાય 300 લાખના ખર્ચ સામે મળવાપાત્ર થાય છે। માનનીય અધ્યક્ષ શ્રી, સામાન્ય વિસ્તારમાં એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર ખેડૂત ઉત્પાદક સંગઠનોને 60% લેખે મહત્તમ 180 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે। માનનીય અધ્યક્ષ શ્રી, આદિજાતિ વિસ્તારના લાભાર્થીઓને એકમ ખર્ચના 65% લેખે મહત્તમ 195 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે અને આદિજાતિ વિસ્તારમાં એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનોને 75% લેખે મહત્તમ ₹225 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। અને માનનીય અધ્યક્ષશ્રી, સહાય મેળવવા માટેની જે પ્રક્રિયાની માનનીય સભ્યશ્રીએ જાણકારી માગી છે તો સભ્યશ્રીને જણાવું કે રાઇપનિંગ એકમ ઊભું કરવા તથા બાગાયતી ખાતાની સહાય મેળવવા માટે
આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજી થયા બાદ પ્રોજેક્ટ રિપોર્ટ અને બેંક લોનની વિગત સાથેના જરૂરી કાગળો સાથે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં જમા કરાવવામાં રહેશે અને ત્યારબાદ માન્ય અધ્યક્ષશ્રી જિલ્લા કચેરીએથી જિલ્લા મિશન સમિતિમાં ચકાસણી કરી ભલામણ સહ દરખાસ્તો રાજ્ય કક્ષાએ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા લાભાર્થીની અરજી મંજૂર કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી અરજી મંજૂર કર્યા બાદ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયેથી લાભાર્થી દ્વારા જરૂરી સાધનિક કાગળો અને બિલો રજૂ કર્યા બાદ સંયુક્ત સ્થળ ચકાસણી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી સંયુક્ત સ્થળ ચકાસણી સમિતિના રિપોર્ટના આધારે લાભાર્થીના સબસિડી રિઝર્વ ફંડ ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સહાયની રકમ જમા કરવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રયોગશાળા અંગે જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ આહિરના પ્રશ્નનો ઉત્તર શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યો હતો. માન્ય અધ્યક્ષ શ્રી, મારા મત વિસ્તારમાં સ્માર્ટ ક્લાસની સુવિધાઓ ઊભી કરવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષ શ્રી, સન્માનીય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને મિશન એ છે કે આપણું ડિજિટાઇઝેશન આપણું ઓફ ઇન્ડિયા બને, એક નંબર આપણું ઇન્ડિયા આગળ વધે એના માટેના નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન છે. એ સ્વપ્ન સાકાર કરવા માટે આપણી સરકાર કટિબદ્ધ છે. માન્ય અધ્યક્ષે મને કહેતા એ બાબતનો આનંદ છે કે 26 તારીખે આપણા ગૌરવશાળી આપણી ઘટના આપણા દેશ માટે બની, ઇસરો દ્વારા 26 સેટેલાઇટ સ્ટેશન લોન્ચ કરવામાં તમામે તમામ સફળ રહ્યા અને એ આપણે નીચે સુધી જાય એના માટેના પ્રયત્નો છે. આજે આપણો વિદ્યાર્થી જે ભણે છે 1-8 ધોરણમાં એનામાં પણ સ્કિલ છે, નવું સંશોધન કરવાની એનામાં પણ શક્તિ છે, ઇનોવેશન છે, એને બહાર લાવવા માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. પણ સન્માન્ય સભ્યશ્રીએ જામનગરની બાબત પૂછી છે કે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાનની પ્રયોગશાળાનું આયોજન શું છે? માન્ય અધ્યક્ષશ્રી, કુલ શાળાઓની સંખ્યા 598 છે. અમને બતાવ્યું કુલ જો કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓની સંખ્યા 108 છે. 108 શાળાઓમાં આપણે વ્યવસ્થા પૂરી કરી શક્યા છીએ. ધારાધોરણ પ્રમાણે ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6-8 ધરાવતી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ આપવા પાત્ર છે. જે મુજબ બાકીની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ વિકસાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ શાળાઓની સંખ્યા 384 છે. કુલ કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓની સંખ્યા 47 છે. માન્ય અધ્યક્ષશ્રી, ધારાધોરણ પ્રમાણે ઉચ્ચ પ્રાથમિક ધોરણ જે છે 6-8 એ ધરાવતી શાળામાં કોમ્પ્યુટર લેબ આપવા પાત્ર છે. જે મુજબ બાકીની ઉચ્ચ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ વિકસાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે. એ આવનાર સમયમાં આપણે પૂર્ણ કરીશું. સમગ્ર શિક્ષા દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કૌશલ્ય વિકસાવવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવા માટે ગણિત વિજ્ઞાન લેબ સ્થાપવામાં આવે છે. આ લેબમાં વિદ્યાર્થીઓ જાતે પ્રવૃત્તિઓ દ્વારા અનુભવ મેળવે છે અને તેઓ ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરેલ વિવિધ ખ્યાલો વિશે તેમની વૈજ્ઞાનિક સમજ કેળવે છે. આ લેબ દ્વારા, આ લેબો જે આપણે સ્થાપીએ છીએ, આ લેબ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિમાન કેળવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અને આ લેબમાં વિજ્ઞાન અને ગણિતની કીટ, નિદર્શન સામગ્રી, મોડેલ ચાર્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા વિચારને આકાર માટે કેટલીક સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી પ્રદાન કરવામાં આવે છે, જેનો વિશેષ શિક્ષક દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા વર્ષ 2021માં રાજ્યની 780 સરકારી પ્રાથમિક શાળાઓ ગણિત વિજ્ઞાન લેબ પ્રયોગશાળા આપવામાં આવેલ છે અને હાલમાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 1000 સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન લેબ આપવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે. સામાન્ય રીતે સર, પ્રાથમિક શાળાઓમાં અલગ વિજ્ઞાન પ્રયોગશાળા આપવામાં આવતી નથી. આમ તો પણ શિક્ષક તેટલા વર્ગખંડ હોય છે અને વિજ્ઞાન વિશે લગતા પાઠ્યક્રમ આધારિત અને તે સંદર્ભ માટે જરૂરી હોય એવા ઉપકરણો સાધનો સહિત લેબ સેટ કરી આપવામાં આવે છે ક્લાસમાં. સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્ટેમ લેબ અને પ્રાઇમરી લર્નિંગ બાય ડ્રોઈંગ તેમજ સરકારી માધ્યમિક શાળાઓમાં સ્ટેમ લેબ ફોર સેકન્ડરી પૂરી પાડવામાં આવશે અને જે બાકી છે એ આવનારા સમયમાં એનું આયોજન અમે કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં પપૈયાના વાવેતર માટે પ્રોત્સાહન બાબતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના પ્રશ્નનો જવાબ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં 2022-23માં
પપૈયા પાકમાં તાલુકાવાર કેટલા લાભાર્થીઓને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી છે? અને બીજો પ્રશ્ન એ છે કે નર્મદા જિલ્લામાં મુખ્યત્વે કયા ફળ પાકોનું વાવેતર થાય છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં બાગાયતી પાકોનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જાય છે અને ખેડૂતોનું વલણ પર આવા પાકો વાવવા તરફનું વધતું જાય છે અને એનું કારણ કે ખેડૂતોને એમાં આર્થિક વળતર પણ સારું મળે છે, જેથી બાગાયતી પાકોના વિકાસમાં ફળોની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે, તેમજ વધતી વસ્તીને પોષણક્ષમ આહાર આપવા માટે ફળોનું ઉત્પાદન વધારવું પણ ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં પપૈયા પાકોનું વાવેતર કરવા માટેની સહાયની યોજના 2010-11 અમલમાં છે. માનનીય અધ્યક્ષશ્રી, પપૈયા પાકોનું વાવેતર રાજ્યમાં કુલ 18,121 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે અને આ વાવેતર મુખ્યત્વે કચ્છ, તાપી, વડોદરા, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પપૈયા પાકનું વાવેતર થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, પપૈયા પાકનું નવું વાવેતર કરતા તમામ ખેડૂત ખાતેદારોને જીવંત વાવેતર ઉપર સહાય આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, સહાય પણ પ્રતિ હેક્ટર 60,000 રૂપિયા ખર્ચ ધ્યાને લઈ અને સરકાર 30,000 રૂપિયા લેખે હેક્ટર દીઠ સહાય આપે છે અને એમાં સામાન્ય જાતિના ખેડૂતોને વધારાના 15% અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના વધારાના 25% રાજ્ય સરકાર સહાય ચૂકવે છે. માન્ય સભ્યશ્રીને જણાવું કે નર્મદા જિલ્લામાં વર્ષ 2022-23માં 31/12/22 સ્થિતિએ ગરુડેશ્વર તાલુકામાં 25 લાભાર્થી, સહાયની રકમ 4,74,033 રૂપિયા, ડેડિયાપાડામાં 2 લાભાર્થી, 1,06,110 રૂપિયા, તિલકવાડામાં 9 લાભાર્થી, 2,20,351 રૂપિયા, નાંદોદ જિલ્લા તાલુકામાં 296 લાભાર્થી, 1,01,42,000 અને 897 રૂપિયા. આમ નર્મદા જિલ્લામાં પપૈયા પાકના વાવેતર કરનાર 332 જેટલા લાભાર્થીઓને રૂપિયા 1,09,43,391 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં મુખ્યત્વે કેળા અને આંબા ફળ પાકનું વાવેતર થાય છે. આ ઉપરાંત અન્ય ફળ પાક તરીકે પપૈયાનું વાવેતર પણ થાય છે. માન્ય તાપી જિલ્લામાં અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના અંગે વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના પ્રશ્નનો ઉત્તર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, તાપી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં તાલુકાવાર કેટલી સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, તાપી જિલ્લામાં વાલોડમાં 2021-23 314, 2022-23 વાલોડમાં 296, વ્યારામાં 521 અને 22-23 531, એ જ પ્રમાણે ધોલવાડ તાલુકાની અંદર 21-21 210, 22-168, સોનગઢમાં 565 અને 22-542, ઉચ્છલ તાલુકાની અંદર 21-256, 22-318 અને નિઝર તાલુકામાં 2021-223, 22-320 અને કુકરમુંડા 2021-75 અને 22-127. આમ તાપી જિલ્લામાં કુલ 2,164 સાયકલ આપવામાં આવી છે 21-23 અને 2022-23 302 સાયકલ આપવામાં આવેલ છે. મને શ્રી પ્રવીણભાઈ ગોગારી. માનનીય અધ્યક્ષશ્રી, વિદ્યા સાધના યોજનાનો ઉદ્દેશ શું છે અને આ યોજના હેઠળ પાત્રતાના ધોરણો શું છે? શ્રી, આદિજાતિ કન્યાઓને સાર્વાંગિક વિકાસ થાય, શિક્ષણનો વ્યાપ વધે, એમનો સમયનો બચાવ થાય, અધ વચ્ચેથી શિક્ષણ છોડી ન શકે તેવી ઉદ્દેશથી નબળી આર્થિક કુટુંબની સ્થિતિની વિદ્યાર્થીઓને અંતરની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને આ યોજનામાં સાયકલ આપવાનો લાભ આપવામાં આવે છે અને વર્ષ 2013-14 ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિ દીકરીઓને યોજનાનો અંગત લાભ આપવામાં આવે છે અને અગાઉ ધોરણ 8માં ભણતી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવતી હતી. આદિજાતિ વિકાસના વિભાગના ઠરાવ 28/9/2015 ઠરાવથી વિદ્યા સાધના યોજના અંતર્ગત અંતરની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય
લાભ આપવામાં આવે છે ને અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે રહેઠાણીક 2 કિલોમીટરની અને શહેરીમાં શહેરી વિસ્તાર માટે 3 કિલોમીટરની અંતર મર્યાદા હતી. હાલ અત્યારે આવી કોઈ અંતર મર્યાદા નથી અને વાર્ષિક જે આવક મર્યાદા છે એ 6 લાખની આવક મર્યાદાને આ લાભ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને તાલીમ અંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષ શ્રી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતોનો સમાવેશ થયો છે અને આ તાલીમ અન્વયે કઈ કઈ તાલીમ આપવામાં આવે છે અને આનાથી ખેડૂતોને ગુણવત્તા અને ઉત્પાદનની દ્રષ્ટિએ શું ફાયદો થાય છે? માન્ય અધ્યક્ષ શ્રી, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સંસ્થાકીય તાલીમ લીધેલા હોય એવા ખેડૂતોની તાલુકાવાર વિગત જણાવું તો પોશીના તાલુકામાં તાલીમાર્થીઓની સંખ્યા 223, ખેડબ્રહ્મા તાલુકામાં 286, વિજયનગરમાં 240, તલોદમાં 154, ઈડરમાં 218, વડાલીમાં 211, ભિલોડા તાલુકામાં 127, હિંમતનગરમાં 30, મોડાસામાં 119, પ્રાંતિજમાં 66. આમ સાબરકાંઠા જિલ્લામાં 2 વર્ષમાં ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા 10 તાલુકાના 674 લાભાર્થીઓએ સંસ્થાકીય તાલીમની તાલીમ લીધી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ તાલીમના જુદા જુદા પ્રકારો છે, જેમ કે સંસ્થાકીય તાલીમ વર્ગ 3 દિવસ માટે, યુવા સંસ્થાકીય મહિલા પુરુષ તાલીમ વર્ગ 4 દિવસ, પ્રી સિઝનલ કેમ્પ 1 દિવસ, શેરિંગ ફોલોઅપ કાર્યક્રમ 1 દિવસ, રાજ્યની અંદરનો શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ 7 દિવસ, રાજ્ય બહારનો શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ 10 દિવસ, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી ખેડૂતોને જ્ઞાન અને ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષ માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષ શ્રી, ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોએ જ્યારે તાલીમ લીધા પછી ખેડૂતોને કેવા પ્રકારના ફાયદાઓ થાય છે એ મંત્રીશ્રી દ્વારા જણાવવામાં. માન્ય અધ્યક્ષ શ્રી, તાલીમ એ તાલીમ છે. કોઈપણ વિષયના નિષ્ણાતો દ્વારા કોઈપણ વિષયની કોઈપણ વ્યક્તિને જો તાલીમ આપવા આવે તો એના જ્ઞાન, કૌશલ્ય અને કાર્યક્ષમતામાં વધારો થાય, આ તો સર્વસામાન્ય બાબત છે. અને માન્ય અધ્યક્ષ શ્રી, આવી તાલીમથી ખેડૂતોને ખેતીની જુદી જુદી પદ્ધતિઓ, ખેતીની પાકોની કેમ વધુ ઉપજ લેવી, એના વેચાણ માટેનું માર્ગદર્શન, પશુપાલન કરતા ખેડૂતોને પશુઓની સારી સંભાળ કેમ રાખવી, વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે લેવું, એના પશુની આરોગ્ય વિષયક આ બધી બાબતો આવી તાલીમથી ખેતી કરતા અને પશુપાલન કરતા ખેડૂતોને મળે છે. મહિલાઓને પણ જુદી જુદી તાલીમો આપી અને ખેતીકામ વધુ સારી રીતે કરી શકે, ખેતીકામથી વધુ આર્થિક ફાયદો મેળવી શકે એવા ઘણા બધા ફાયદા આવી તાલીમથી ખેડૂતોને થાય છે માન્ય અધ્યક્ષશ્રી. અને એટલા માટે તો રાજ્ય સરકાર આવા કાર્યક્રમો દ્વારા રાજ્યના ખેડૂતોને આવા કાર્યક્રમના માધ્યમથી સતત તાલીમ આપવાના કાર્યક્રમો કરી રહી છે. તાપી જિલ્લામાં મનરેગા યોજના અંગે નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગુ છું કે તાપી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ નાણાકીય વર્ષ 2021, 2022 અને 2022-23માં તાલુકાવાર મહિલાઓ દ્વારા કેટલા માનવદિન ઉત્પન્ન થયા? માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થશે કે માનવદિનની ગરિમાનો પ્રશ્ન એમણે પૂછ્યો છે. હું આ રાજ્યના મુખ્યમંત્રી અને કનુભાઈ દેસાઈ સાહેબ નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સૌ પ્રથમ ઘણા વર્ષો પછી આ રોજગારી વધારવામાં આવી, ચાહે ખેડી કાપનાર ખેડૂત મજૂર વર્ગ હોય, ચાહે શ્રમિક વર્ગ હોય, કે ચાહે એ માનવદિન ગરીબાનો રોજીનો પ્રશ્ન હોય, એમાં પ્રશ્ન મજૂરી ચાલુ વર્ષે વધારવામાં આવી, માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તાપી જિલ્લાની અંદર માનવદિનની અંદર જે મહિલાઓની વાત કરવામાં આવી છે તેમાં ડોલવણ તાલુકામાં 2022માં 1,79,310
2022-23 ની અંદર 147,680, કુકરમુંડામાં 80,195 22ની સાલમાં અને 23ની સાલમાં 87,387, નિઝર તાલુકામાં 2022માં 147,583, નિઝર તાલુકામાં 23માં 155,821 અને સોનગઢ તાલુકામાં 2022ની અંદર 450,818 અને સોનગઢ તાલુકામાં 23માં 255,410, ઉત્સલ તાલુકામાં 2022માં 123,596 અને 23ની અંદર 90,684, વાલોડ તાલુકાની અંદર 2022માં 64,602 અને 23ની સાલમાં 51,169, વ્યારા તાલુકામાં 360,773 21-22માં અને 23-22ની અંદર 23,688, આમ 2021-22માં 14,06,837 અને 2023ની અંદર 8,11,829 નો કુલ માનવદિનની રોજગારી આપવામાં આવેલ છે. સુરત જિલ્લામાં ખાણદાન સહાય યોજના અંગે મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના પ્રશ્નનો ઉત્તર પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષ શ્રી, વ્યાણ બાદ પશુ ખાનદાન સહાય યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન સુરત જિલ્લામાં તાલુકાવાર કેટલા પશુપાલકોને કેટલી રકમનો લાભ આપવામાં આવ્યો? માન્ય અધ્યક્ષ શ્રી, વ્યાણ પશુઓને વ્યાણ બાદ યોગ્ય સમતોલ આહાર મળી રહે અને વધારે એની સારી માવજત થાય, વ્યાણ બાદ પશુ એની ક્ષમતા મુજબ દૂધ આપે, વ્યાણ બાદ પશુઓમાં થતા રોગો અટકાવી શકાય તે માટે પશુઓને યોગ્ય માત્રામાં ખાણદાણ આપવાની ખૂબ જ જરૂરિયાત હોય છે. માન્ય અધ્યક્ષ શ્રી, પશુના વ્યાણ બાદ આર્થિક રીતે નબળા હોય તેવા પશુપાલકોને યોગ્ય માત્રામાં ખાણદાણ પોતાના પશુઓને આપી શકતા ન હોવાના કારણે એમનું પશુ ક્ષમતા મુજબનું દૂધ આપી ન શકે એટલે આવા પશુપાલકને આર્થિક નુકસાન થાય. માન્ય અધ્યક્ષ શ્રી, આ રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યો છે અને આ વ્યવસાયની ક્ષમતા અને એનો વ્યાપ વધારવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલકોને આ ક્ષેત્રમાં વધુમાં વધુ મદદ મળી રહે એના માટે સાહેબ પશુ આરોગ્ય મેળાની શરૂઆત રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીએ કરાવી. માન્ય અધ્યક્ષશ્રી, ત્યારબાદ પશુપાલકોના પશુઓના ઘર આંગણે સારવાર મળી રહે એની માટે સાહેબ એનિમલ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી. માન્ય સભ્યશ્રીએ જે વાત કરી છે એના પ્રશ્નમાં આ યોજના હેઠળ સુરત જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન તાલુકાવાર કેટલા પશુપાલકોને કેટલી રકમનો લાભ આપવામાં આવ્યો એની હું વિગતો આપું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઉમરપાડા તાલુકાના 126 લાભાર્થીઓને 2,62,000 રૂપિયા, ઓલપાડ તાલુકાના 845 લાભાર્થીઓને 17,81,000 રૂપિયા, કામરેજ તાલુકાના 75 લાભાર્થીઓને 1,44,000 રૂપિયા, 84 તાલુકાના 24 લાભાર્થીઓને 42,000 રૂપિયા, પલસાણા તાલુકાના 28 લાભાર્થીઓને 53,000 રૂપિયા, બારડોલી તાલુકાના 276 લાભાર્થીઓને 6,33,000 રૂપિયા, મહુવા તાલુકાના 488 લાભાર્થીઓને 9,90,000 રૂપિયા, માંગરોળ તાલુકાના 284 લાભાર્થીઓને 6,03,000 રૂપિયા, માંડવી તાલુકાના 89 લાભાર્થીઓને 1,97,000 રૂપિયા. આમ 2 વર્ષ દરમિયાન આ જિલ્લામાં કુલ 2,235 પશુપાલકોને 47,05,000 રૂપિયાનો લાભ માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવેલ છે. સુરત જિલ્લામાં ખાણદાણ સહાય યોજના અંગે ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી અગાઉના પ્રશ્નમાં બાકી રહી ગયું એટલું પૂછો. વિહાણ બાદ પશુ ખાણદાન સહાય યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન સુરત જિલ્લામાં તાલુકાવાર કેટલા પશુપાલકોને કેટલી રકમનો લાભ આપવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી,
ઓલપાડ તાલુકામાં લાભાર્થીઓની સંખ્યા 13,22,628 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. કામરેજ તાલુકામાં 1 લાભાર્થી અને 3600 રૂપિયાની સહાય ચૂકવાઈ છે. 84 તાલુકામાં 1 લાભાર્થી અને 3600 રકમની સહાય ચૂકવાઈ છે. પલસાણા તાલુકામાં 1 લાભાર્થી અને 3600 રૂપિયાની સહાય ચૂકવાની છે. બારડોલી તાલુકામાં 4 લાભાર્થીને 1,05,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. મહુવા તાલુકામાં 19 લાભાર્થી 39,833 રૂપિયાની સહાય ચૂકવાની છે. માંગરોળ તાલુકાના 4 લાભાર્થીઓને 7,878 રૂપિયાની સહાય ચૂકવાની છે. માન્ય અધ્યક્ષશ્રી, કુલ 43 લાભાર્થીઓને 91,072 રૂપિયા છેલ્લા 2 વર્ષ દરમિયાન સુરત જિલ્લામાં તાલુકાવાર ચૂકવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કૃત્રિમ બીજદાન યોજના અન્વયે પશુપાલકોને પ્રોત્સાહન બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયાના પ્રશ્નનો જવાબ પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષ, જૂનાગઢ જિલ્લામાં તાલુકા વાઇઝ કૃત્રિમ બીજદાનથી જન્મેલા વાછડીઓના ઉછેર માટે કેટલા પશુપાલકોને કેટલી સહાય ચૂકવવામાં આવી અને આ સહાય ચૂકવવાના ધારા ધોરણો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના તાલુકાવાર પશુપાલકોને કેશોદ તાલુકામાં 14 પશુપાલકો 42,000 રૂપિયા, જૂનાગઢ તાલુકાના 93 પશુપાલકો 2,79,000 રૂપિયા, ભેસાણ તાલુકાના 40 પશુપાલકો 1,20,000 રૂપિયા, મેંદરડા તાલુકાના 157 પશુપાલકો 4,71,000 રૂપિયા, માંગરોળ તાલુકાના 7 પશુપાલકો 21,000 રૂપિયા, માણાવદર તાલુકાના 10 પશુપાલકો 30,000 રૂપિયા, માળિયા તાલુકાના 172 પશુપાલકો 5,16,000 રૂપિયા, વંથલી તાલુકાના 90 પશુપાલકો 2,70,000 રૂપિયા, વિસાવદર તાલુકાના 101 પશુપાલકો 3,03,000 રૂપિયા. આમ આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના કુલ 684 પશુપાલકોને છેલ્લા 2 વર્ષ દરમિયાન 20,52,000ની સહાય ચૂકવવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો પશુપાલકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ્થાનિક ઓલાદની ગાયો રાખતા પશુપાલકોને જ આ યોજનાનો લાભ આપવાનો રહેશે. કુટુંબ દીઠ એક જ પશુપાલકને વર્ષમાં 1 વાછરડી માટે લાભ મળવાપાત્ર રહેશે. અરજીની તારીખે વાછડીની ઉંમર 11 માસથી વધુ ન હોવી જોઈએ. લાભાર્થી અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય મેળવેલ નથી તે બાબતનો દાખલો આપવામાં રહેશે. વાછરડીની ખરાઈ તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી, પશુધન નિરીક્ષક દ્વારા કરવામાં આવશે. તેમજ આ યોજનાનો લાભ મેળવવા વાછડીના જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રકારે કરવામાં આવેલ ખરાઈ વેરિફિકેશન બાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ડીબીટી મારફત માન્ય અધ્યક્ષથી જમા કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ સાથે લોકશાહીના ધબકારા કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સત્રમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.